કચ્છ જિલ્લાના ભુજ ખાતે આહીર સમાજ દ્વારા ભારતીય લશ્કરમાં આહીર રેજીમેન્ટ શરૂ કરવાની માંગણી સાથે વિશાળ સ્વાભિમાન રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હાલમાં આહીર સમાજ દ્વારા ભારતીય સૈન્યમાં આહીર રેજીમેન્ટનું કથન કરવાની માંગણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભુજના માઢાપર ખાતે આવેલ નરવાડા સર્કલથી વિશાળ આહીર સ્વાભિમાન બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટરને આર્મીમાં આહીર રેજીમેન્ટ શરૂ કરવાની માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જો ભાઈ, આજે અમે આખા ગુજરાતની અંદર જે રાષ્ટ્રીય સુરક્ષા માટે અને રાષ્ટ્રનો અમારો જે અમારો નૈતિક જે હક છે, હક માગવા માટે અમે ગુજરાતના દરેક તાલુકા જિલ્લામાં દરેક કલેક્ટર હોય, મામલતદાર હોય, નાયબ કલેક્ટર હોય, જે જે વિસ્તારમાં અમે આવેદન પત્ર આપ્યું અને અમે એક જે યાદવ અને આહીર રેજીમેન્ટ માટે જે અમે દેશના એક સૈનિક તરીકે અમારા દેશના રક્ષણ માટે અમારો ઇતિહાસ છે, 5.5 હજાર પહેલાનો પણ ઇતિહાસ છે અને લોકશાહી પછીનો પણ ઇતિહાસ છે. જ્યારે જ્યારે યુદ્ધ થયા, દેશને જ્યારે દુશ્મનો આવ્યા, ત્યારે બલિદાન દેવાના અમારા જે વડીલો અને અમારા જે સૈનિકો એમાં સૌથી ફર્સ્ટ નંબરમાં યાદવ કુળના હતા. અને યાદવ કુળ જ્યારે 5.5 હજાર વર્ષ પહેલા જ્યારે મહાભારત જયારે રચ્યો ત્યારે ગીતાજી પકડ થયા. અને હજી જો આ અમારી ખાલી અમારી હકને માંગી છીએ, આમાં અમારે કોઈ અનામત નથી, અમારે કોઈ વિરોધ નથી. અમારા દેશના રક્ષણ માટે અમારો ઇતિહાસ છે, અમે તાજા રાખવા માટે અમારી આ માંગણી છે. અને જો આમ જો કોઈ બી સરકાર હોય, અમે પક્ષની કોઈ લેખતા નથી, જ્યાં જેની ફરજ થતી હોય, જ્યાં જેની પાવરમાં આવતો હોય, જે સત્તામાં આવતો હોય, નહીં આપે તો આવતો દિવસોમાં જ્યાં અમારી યાદોની વસ્તી છે, ત્યાં રસ્તા લોકો ગામડા ગામડે કોઈ અમે રસ્તા બ્રેક કરશું, એ જગ્યાએ ના જવું પડે, એના માટે અમારો હક છે. આમાં સરકારને કોઈ નુકસાન નથી, સરકારને કોઈ આમાં કોઈ મંજૂરી લેવાની નથી. એને અધિકાર છે આપવાનો, પાર્લામેન્ટ આપી શકે અને રાષ્ટ્રપતિ આપી શકે, એટલો અમારો હક માંગવા માટે અમે આજે રેલી કાઢી છે.